हेलो एवरीवन, वेलकम टू शास्त्री स्वामी धर्म प्रसाद दास जी एफ आई बी कॉम सेमेस्टर टू कंपलसरी इंग्लिश। आज आप आ वीडियो ने अंदर ग्रामर टॉपिक समझवाना छे, टाइप्स ऑफ सेंटेंस, जेने आप काइंड ऑफ सेंटेंस पण कहीए छे। तो तेमा जोईए, लैंग्वेज इज द मोस्ट इम्पोर्टंट एंड इफेक्टिव टूल्स ऑफ कम्युनिकेशन, के भाषा ए मानवीने अभिव्यक्तिनो सौथी सबळ अने असरकारक माध्यम छे। आपणे आपणी इच्छाओ, विचारो, मंतव्यो, मान्यताओ, आपणी लागणीओ, शंकाओ के आपणो भय वगैरे दरेक बाबतो छे भाषा द्वारा व्यक्त करता हुए छे। भाषाना माध्यम द्वारा आपणे माहिती આપીએ પણ છે અને મેળવીએ છીએ, તેમજ ભાષા દ્વારા આપણે એકબીજા સાથે વ્યવહાર પણ કરી શકીએ છીએ। આ માટે આપણે ભાષાનો ઉપયોગ મૌખિક તેમજ લેખિત એમ બંને સ્વરૂપે કરીએ છીએ। આપણો હેતુ બહાર લાવવા માટે આપણે વાક્યોનો ઉપયોગ કરીએ છીએ, તેથી જ વાક્યનો અભ્યાસ અગત્યનો બની રહે છે। તો આપણે એટલા માટે જ અહીંયા વાક્યો કયા પ્રકારના આવે છે અને તેમાં કઈ કયા પ્રકારના વાક્યો છે, કઈ રીતે બને છે અને તેના અર્થો કેવી રીતે નીકળે છે તેના વિશે સમજીશું। તો જોઈએ તેમાં ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ। તો એઝ ફાર એઝ ધ પર્પઝ ઓફ કોમ્યુનિકેશન ઇઝ કન્સર્ન્ડ, દેર આર ફોર ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, કે ભાષાના ઉપયોગના હેતુની દ્રષ્ટિએ વાક્યના ચાર પ્રકાર પડે છે, જેમાં છે ડિક્લેરેટિવ ઓર એસર્ટિવ સેન્ટેન્સ, કે જેને આપણે ગુજરાતીમાં વિધાન વાક્ય કહીએ છીએ, જે બે નામે ઓળખાય છે, એસર્ટિવ સેન્ટેન્સ પણ કહી શકે છે અને ડિક્લેરેટિવ પણ સેન્ટેન્સ કહી શકીએ છે। બીજું છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ। ઇન્ટ્રોગેટિવનો સેન્ટેન્સનો અર્થ થાય છે પ્રશ્નાર્થ વાક્ય, કે જેમાં પ્રશ્નો પૂછવામાં આવે છે। ત્રીજો પ્રકાર છે તેનો ઇમ્પરેટિવ સેન્ટેન્સ, એટલે કે આજ્ઞાર્થ વાક્ય, કે જેમાં કોઈ પણ આજ્ઞા છે એ કરવામાં આવે છે। ચોથો પ્રકાર છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ। એક્સક્લેમેટરી સેન્ટેન્સનો અર્થ થાય છે ગુજરાતીમાં ઉદ્ગાર વાક્ય, કે જેમાં અમુક શબ્દો દ્વારા અથવા તો અમુક સેન્ટેન્સ દ્વારા છે એ ઉદ્ગાર કરવામાં આવે છે। તો તેને આપણે ડિટેલમાં સમજીએ, જેમાં પહેલો પ્રકાર છે, લેટ અસ હેવ અ લુક એટ ધીસ ફોર ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ, જેને આપણે ડિટેલમાં જોઈએ, જેમાં પહેલો પ્રકાર છે ડિક્લેરેટિવ ઓર એસર્ટિવ સેન્ટેન્સ। જુઓ, આ જે સેન્ટેન્સીસ છે તેના નામ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે, કેમ કે એક્ઝામની અંદર તમને કોઈ પણ સેન્ટેન્સ આપેલા હશે, સાત કે પાંચ સેન્ટેન્સ આપેલા હશે, અને એ સેન્ટેન્સનો કયો પ્રકાર છે એ તમારે લખવાનું રહેશે। તો આની ડીપલી સમજની સાથે સાથે તેના ગુજરાતી વાક્યની સાથે તેનું અંગ્રેજી યાદ રાખવું પણ મહત્ત્વનું છે। ડિક્લેરેટિવ સેન્ટેન્સ એન્ડ એસર્ટિવ સેન્ટેન્સ, જેને આપણે ગુજરાતીમાં વિધાન વાક્ય કહીએ છીએ, અ સેન્ટેન્સ ધેટ મેક્સ અ સ્ટેટમેન્ટ ઓર એસરેશન ઇઝ કોલ્ડ અ ડિક્લેરેટિવ ઓર એન એસર્ટિવ સેન્ટેન્સ, કે આ એક વાક્ય છે કે જેમાં કોઈ સ્ટેટમેન્ટ, કોઈ નિવેદન કરવામાં આવે છે અથવા તો એસરેશન, કોઈ વિધાન કરવામાં આવે છે, તેને આપણે ડિક્લેરેટિવ અથવા તો એસર્ટિવ સેન્ટેન્સ કહીએ છીએ। ઇટ સ્ટાર્ટ વિથ અ કેપિટલ લેટર એન્ડ એન્ડ વિથ અ પીરિયડ ફૂલ સ્ટોપ, કે આ જે વાક્ય છે તેની શરૂઆત કેપિટલ લેટરથી થાય છે અને પૂર્ણ છે વાક્ય એ ફૂલ સ્ટોપથી થાય છે, એટલે કે પૂર્ણ વિરામથી થાય છે। અહીંયા કેટલાક વાક્યો આપેલા છે, માય બ્રધર રન્સ અ શોપ ઇન અવર વિલેજ, મારો ભાઈ છે એ અમારા ગામમાં દુકાન ચલાવે છે, મિસ્ટર શાહ વેન્ટ ઓન ધ યુરોપ ટૂર લાસ્ટ મંથ, કે મિસ્ટર શાહ છે તે લાસ્ટ મંથ યુરોપ ટૂર ગયા હતા અથવા તો ગયા, આઈ વિલ બી ધેર બિફોર ધ નેક્સ્ટ યર ડ્રોપ ફોલ્સ, હું આવતા વર્ષે, સોરી નેક્સ્ટ યર, આવતા વર્ષે છે ડ્રોપ ફોલ્સ થતાં પહેલાં હું ત્યાં હશે, ખુશી એન્ડ પૂજા વેર ધેર, ખુશી અને પૂજા ત્યાં હતા, ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગ્રાઉન્ડ,
बाळको छे ए ग्राउंड में रमी रह्या छे। तो आ दरेक वाक्य नी अंदर छे ए केवू छे दरेक वाक्य तो के एक प्रकार नो विधान दर्शावे छे के ध चिल्ड्रन आर प्लेइंग इन ध ग्राउंड के तेमा कोई ने कहता नथी अथवा तो कोई द्वारा सांभळता नथी, मात्र विधान वाक्य छे के जेमा कोई शू कहेवाय आपणे कोई लागणी पण दर्शावतुं नथी अथवा तो कोई ओर्डर पण दर्शावतुं नथी। तो आ वाक्य बधा केवा छे तो के मात्र विधान वाक्य छे, स्टेटमेंट छे। तो आ वाक्यनी अंते छे फूलस्टॉप लगाड़वा फूलस्टॉप आवेलो होय छे अने वाक्यनी शुरुआत केपिटल लेटर थी थाय छे अने तेनो आपणे अर्थ करिए तो ए मात्र विधान होय अथवा तो कोई स्टेटमेंट आपतुं होय, निवेदन करतुं होय एवुं वाक्य जोवा मळे छे तेने आपणे डिक्लेरेटिव अथवा तो एसर्टिव सेंटेन्स कही शकीए। आम विधान वाक्य एटले के डिक्लेरेटिव सेंटेन्स कशुक जाहेर करे छे, શું જાહેર કરે છે તો કે પહેલાં વાક્યમાં જાહેર કરે છે કે મારો ભાઈ અમારા ગામમાં દુકાન ચલાવે છે, બીજા વાક્યમાં છે કે મિસ્ટર શાહ લાસ્ટ મંથ યુરોપ ગયા હતા, એવી જ રીતે પૂજા અને ખુશી જ્યાં ત્યાં સોરી ત્યાં હતા, બાળકો ગ્રાઉન્ડમાં રમે છે, એ બધા વાક્યો કેવા છે તો કે કંઈક જાહેર કરે છે, પ્રગટ કરે છે અથવા તો કંઈક રજૂ કરે છે। વાક્યની શરૂઆત કેપિટલ લેટરથી થાય છે જ્યારે વાક્યના અંતે પૂર્ણવિરામ આવે છે। મેં આગળ તમને કીધું કે અહીંયા દરેક વાક્યમાં તમે જુઓ તો એની શરૂઆત કેપિટલ લેટરથી થાય છે અને અંતે પૂર્ણવિરામ આવે છે, ફૂલ સ્ટોપ। બીજો પ્રકાર છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, જેને આપણે ગુજરાતીમાં પ્રશ્નાર્થ વાક્ય કહીએ છીએ। અ સેન્ટેન્સ ધેટ આસ્ક અ ક્વેશ્ચન ઇઝ કોલ્ડ એન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, કે આ વાક્યમાં આ વાક્ય છે કે જેમાં આસ્ક અ ક્વેશ્ચન કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે જેને આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહીએ છીએ। ઇટ એન્ડ્સ વિથ અ ક્વેશ્ચન માર્ક, અને આ વાક્યનો આ વાક્ય છે એ ક્વેશ્ચન માર્કથી પૂર્ણ થાય છે। અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, વિલ યુ મેરી મી, આર યુ ફોન્ડ ઓફ મ્યુઝિક, તમે મ્યુઝિકના શોખીન છો, કેન યુ સ્પીક ફ્રેન્ચ, તમે ફ્રેન્ચ બોલી શકો છો, વાય ડુ યુ વેસ્ટ યોર ટાઈમ, તમે તમારો સમય શા માટે બગાડો છો, વોટ ઇઝ યોર ફાધર, તમારા ફાધર શું છે। તો આ દરેક વાક્યની અંદર તમે જુઓ તો ડબલ્યુ એથથી પણ શરૂ થાય છે અને વાક્યને અંતે અહીંયા અંડરલાઇન મેં કરેલી છે તો ક્વેશ્ચન માર્કથી પૂર્ણ થાય છે। આમ પ્રશ્નાર્થ વાક્ય કશુંક પૂછે છે કે આમાં માત્ર કોઈક તમારી સામેના વ્યક્તિ છે તેને કંઈક પૂછવામાં આવે છે। વાક્યની શરૂઆત કેપિટલ લેટરથી થાય છે જ્યારે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે, જે અહીંયા અંડરલાઇન કરેલું છે એ પ્રકારનો માર્ક છે એ જોવા મળે છે। તો અહીંયા ક્વેશ્ચન માર્ક પણ ના પ્રકાર પણ બે રીતે જોવા મળે છે। અહીંયા આપેલું છે, મે આઈ કમિંગ સર, હેવ યુ સોલ્વ ધ સમ, વિલ યોર સિસ્ટર બી વોચિંગ ટીવી, ડી યુ બ્રિંગ યુઅર મધર ટુ ક્લિનિક, એમ આઈ રાઇટ। તો આ દરેક વાક્યની અંદર જો તો ડબલ્યુ એચથી એક વાક્ય શરૂ થતા નથી, જ્યારે અહીંયા ગ્રુપ બી આપેલું છે જેમાં વોટ કેન આઈ ડૂ ફોર યુ, હાઉ ડીડ યુ ડૂ ઇટ, વેર આર યુ ગોઈંગ જેવા શબ્દો છે તેમાં ડબલ્યુ એચ થી શરૂ થતા હોય અને અંતે ક્વેશ્ચન માર્ક આવેલો હોય તે પ્રકારના છે। આગળ જોઈએ કે ગ્રુપ એમાં રહેલા પ્રશ્નાર્થ વાક્યોનો જવાબ માત્ર હા કે નામાં આપી શકાય છે, તેથી આવા વાક્યોને યસનો ક્વેશ્ચન પણ કહી શકાય છે, કે જેમાં પહેલું વાક્ય હતું મેં કમિંગ સર, તો એના જવાબમાં તમે શું કહી શકો, યસ અથવા તો નો, કે એમ આઈ રાઇટ, તો એના જવાબમાં પણ તમે કહી શકો યસ અથવા તો નો। તો એ બધા કેવા છે વાક્યો, તો કે જેનો તમે હા કે નામાં જવાબ આપી શકો, જેને આપણે યસનો ક્વેશ્ચન કહી શકીએ છીએ। આ વાક્યોની શરૂઆત સહાયક ક્રિયાપદથી થાય છે, સહાયક ક્રિયાપદ મીન્સ કે મોડલ એક્ઝિલરી વર્બથી કરવામાં આવે છે, જેવા કે એમ ઇઝ આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ જેવા એક્ઝિલરી વર્બથી કરવામાં આવે છે। ગ્રુપ બીમાં રહેલા પ્રશ્નાર્થ વાક્યોનો જવાબ માત્ર હા કે નામાં આપી શકાય તેમ નથી,
શું હતું તો કે ગ્રુપ બી ની અંદર છે ક્વેશ્ચન પૂછવામાં આવેલા હતા, વોટ કેન આઈ ડુ ફોર યુ, હું તમારા માટે શું કરી શકું, હાઉ ડીડ યુ ડુ ઇટ, તમે આ કેવી રીતે કરી શકો છો, વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જાઓ છો. તો આવા ક્વેશ્ચનના જવાબ છે એ તમે હા કે નામાં આપી શકો નહીં. વળી આ વાક્યોની શરૂઆત કોઈ ડબલ્યુ એચ વર્ડથી થાય છે, તેથી તેને ડબલ્યુ એચ ક્વેશ્ચન કહે છે. ત્રીજો પ્રકાર છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ, જેને આપણે ગુજરાતીમાં આજ્ઞાર્થ વાક્ય તરીકે ઓળખીએ છીએ. અ સેન્ટેન્સ ધેટ મેક્સ અ રિક્વેસ્ટ ઓર કમાન્ડ ઓર ગીવ એડવાઇસ ઓર એક્સપ્રેસ અ વિશ કેન બી કોલ્ડ એન ઇમ્પરેટિવ સેન્ટેન્સ. કે આ વાક્યો છે એ કોઈ રિક્વેસ્ટ કરતા હોય, કોઈ કમાન્ડ એટલે કોઈ આદેશ આપતા હોય, અથવા તો ગીવ એડવાઇસ કોઈ સલાહ આપે, અથવા તો એક્સપ્રેસ અ વિશ કે કોઈ પોતાની ઈચ્છા પ્રગટ કરે, એ પ્રકારના વાક્યોને આપણે આજ્ઞાર્થ વાક્ય કહીએ છીએ. ઇટ એન્ડ્સ વિથ અ પીરિયડ, અહીંયા ફૂલ સ્ટોપ આપેલો છે, તો કે ફૂલ સ્ટોપથી આ વાક્ય છે એ પૂર્ણ થાય છે. ધ સબ્જેક્ટ ઇઝ ઓલવેઝ યુ એન્ડ ઇટ ઇઝ અન્ડરસ્ટુડ, કે અહીંયા સબ્જેક્ટ હંમેશા યુ હોય છે, તેથી તેનો ઉપયોગ થતો નથી, તેને સમજવું પડે છે. અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, ગો ટુ યોર રૂમ, પ્લીઝ લેન્ડ યોર બુક, હેવ અ નાઇસ ટાઈમ, ગો ટુ ધ ડોક્ટર, ડોન્ટ હેસ્ટ. હેસ્ટનો અર્થ થાય છે કે ઉતાવળ ન કરવી. આમ પ્રશ્ન આજ્ઞાર્થ વાક્યમાં સબ્જેક્ટ તરીકે હંમેશા યુ હોય છે, તેથી તેનો ઉપયોગ વધારે થતો નથી. આ વાક્યનો ઉપયોગ આજ્ઞા કે હુકમ કરવા, દરખાસ્ત કે સૂચન કરવા, વિનંતી કરવા તેમજ શુભેચ્છા દર્શાવવા થાય છે. આ વાક્યની શરૂઆત કેપિટલ લેટરથી થાય છે, જ્યારે વાક્યના અંતે પૂર્ણવિરામ મૂકવામાં આવે છે. તો અહીંયા તમારે વાક્યને સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે વિધાન વાક્યોમાં પણ વાક્યને અંતે ફૂલ સ્ટોપ મૂકવામાં આવે છે અને આજ્ઞાર્થ વાક્યોના અંતે પણ ફૂલ સ્ટોપ મૂકવામાં આવે છે. તો અહીંયા તમારે વાક્યનો જે અર્થ છે તેને સમજી અને જેના જવાબો છે એ લખવા. ચોથો પ્રકાર છે અને છેલ્લો એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ મીન્સ કે ઉદ્ગાર વાક્ય. અ સેન્ટેન્સ ધેટ એક્સપ્રેસ અ ફિલિંગ ઇઝ કોલ્ડ એન એક્સક્લેમેટરી સેન્ટેન્સ, કે આ જે સેન્ટેન્સ, આ જે વાક્ય છે કે જેમાં એક્સપ્રેસ અ ફિલિંગ કે તમારી લાગણીઓ રજૂ કરવામાં આવે છે, લાગણીઓ દર્શાવવામાં આવે છે, જેને આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય કહીએ છીએ. ઇટ એન્ડ્સ વિથ એન એક્સક્લેમેશન માર્ક, અહીંયા અન્ડરલાઇન કરેલું છે મેં, જે એક્સક્લેમેશન માર્કથી પૂર્ણ કરવામાં આવે છે. કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, હાઉ, વોટ અ ગ્રેટ સરપ્રાઇઝ, હુર, વી હેવ વન ધ મેચ, હાઉ કોલ્ડ ધીસ નાઇટ ઇઝ, વોટ અ બ્રિલિયન્ટ પરફોર્મન્સ ઇટ વોઝ, ધેટ સાઉન્ડ ફેન્ટાસ્ટિક. તો આ દરેક વાક્યની અંદર તમે જુઓ તો અંતે એક્સક્લેમેટરી માર્ક આપેલો છે, એટલે કે ઉદ્ગાર વાક્ય આપેલો છે, એક્સક્લેમેશન માર્ક આપેલો છે, તો જેથી તમે ઓળખી શકો કે આ વાક્ય ઉદ્ગાર વાક્ય છે એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. આમ ઉદ્ગાર વાક્યો મનમાં ઉઠતી સુખ, દુઃખ, ભય, પીડા, આઘાત, આશ્ચર્ય જેવી લાગણીઓને રજૂ કરે છે અને આ વાક્યોના અંતે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે, જેથી અહીંયા કેટલાક પીરિયડ્સ એટલે કે જે ફૂલ સ્ટોપ છે, ક્વેશ્ચન માર્ક છે, ઉદ્ગાર ચિહ્ન છે, એના દ્વારા તમે કોઈપણ વાક્યને છે ઓળખી શકો છો. અને એક્સક્લેમેટરી માર્કની અંદર એ સિવાય પણ ઘણા એવા શબ્દો આવે છે કે જેના દ્વારા તમે તેને સારી રીતે સમજી શકો છો, જેવા કે હેલો, હે, હાય, લાસ, ડિયર, ઓ, વાવ, યાહુ, કોંગ્રેસ, ઓસમ, બ્રેઓ, એવા શબ્દો શબ્દોના અંતે છે એ પણ એક્સક્લેમેટરી માર્ક આપવામાં આવેલો હોય છે. જો અહીંયા આપેલું છે વાવ, ત્યારબાદ પણ એક્સક્લેમેટરી માર્ક આપેલો છે અને એના પછીના સેન્ટેન્સમાં પણ એક્સક્લેમેટરી માર્ક આપેલો
દેખાય છે. જ્યારે અહીંયા બીજું વાક્ય છે હુર વી હેવ વન ધ મેચ, કે જેમાં વાક્યના અંતે એક્સક્લેમેટરી માર્ક આપેલો નથી, એક્સક્લેમેશન માર્ક આપેલો નથી, પરંતુ વાક્યની પહેલાં જે હુર જેવા શબ્દો છે તેની પહેલાં એ શબ્દ પછી છે એક્સક્લેમેશન માર્ક મૂકવામાં આવેલો છે. તો એ બાબતને નોટ કરવી. તો અહીંયા આ જે આપણા ચાર પ્રકારના જે સેન્ટેન્સ છે, ડિક્લેરેટિવ ઓર એસર્ટિવ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પરેટિવ સેન્ટેન્સ અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ જે અહીંયા પૂરા થાય છે, આઈ હોપ કે તમને સારી રીતે સમજાઈ ગયું હશે.